વાવાઝોડા અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન, અરબી સમુદ્ર ડિપ્રેશનમાં હાલ ફેરવાયું હોવાની માહિતી છે. ડીપ ડિપ્રેશનમાં દક્ષિણ દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 1050 કિલોમીટર દૂર 6 કલાકમાં વાવાઝોડું બનવાની જે શક્યતાઓ છે તે જણાઈ રહી છે. 6 કલાકમાં 13 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે વાવાઝોડું, ઉત્તર તરફ આગળ વધશે. ડીપ ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠે હાલ ખતરાનું સિગ્નલ છે. તમામ જેટલા બંદરો છે તેના પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાતના તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. એક નંબરનું સિગ્નલ એટલે દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાવાની શક્યતા છે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે, મતલબ કે દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાઈ શકે છે. માછીમારો દરિયો ન ખેડવા તેઓને પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરના લીધે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાની અસરથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની પણ શક્યતા છે. જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, ઓખા, દ્વારકા, સિક્કા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાબાવ, અલંગ, ભાવનગર, દહેજ, ભરૂચ, મગદલ્લા, દમણ સહિતના બંદર પર એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાની જે ઘાતક અસર સર્જાઈ રહી છે અને ગુજરાતના દરિયાકાંઠે જ્યારે વાવાઝોડું ટકરાવાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ક્યાં ક્યાં વરસાદ અને કેવા કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે એ આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોરબંદરથી 1050 કિલોમીટર દૂર છે તે વાવાઝોડું જોવા મળી રહ્યું છે. જે રીતે ડિસ્ટન્સ જોઈ શકાય છે અને જે રીતે આગળ વધી રહ્યું છે, 6 કલાકમાં 13 કિલોમીટરનું અંતર કાપી હોવાની માહિતી છે અને જો હજી આગળ વધે છે તો ગુજરાતના જે દરિયાકાંઠા ભાગના જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો આ તરફ પોરબંદરના કાંઠા વિસ્તારમાં પણ તકેદારી વધારાઈ છે. અરબી સમુદ્રમાં બનેલા ડીપ ડિપ્રેશનને જોતા પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. તો ડીપ ડિપ્રેશનના કારણે પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે, સાથે જ તેજ પવન પણ શરૂ થયો છે. ચોમાસા દરમિયાન દર વર્ષે અરબી સમુદ્રમાં જે ચક્રવાતો છે તે ઊભા થતા હોય છે, તેના કારણે જે માછીમારો છે તેઓને દરિયામાં ન જવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને તંત્ર દ્વારા જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવતા હોય છે. આ વખતે પણ હાલમાં જે રીતે ચોમાસા પૂર્વે જ જે રીતે હજી ચોમાસું ગુજરાતમાં ક્યાંય પણ જે દસ્તક નથી દીધી, પૂર્વે જ જે રીતે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન જે છે, હળવું જે હવાનું દબાણ છે તે સર્જાયું છે, જેના કારણે તારીખ 9 અને 10 જૂનના રોજ જે રીતે થંડર સ્ટ્રોમની જે વાત છે જેને લઈને હળવો વરસાદ છે તે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પડવાની વાત છે તેવી હવામાન વિભાગની આગાહી છે. જેના જે એક ભાગરૂપે પોરબંદર સહિતના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સાવચેતીના ભાગરૂપે એક નંબરનું જે સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં પણ આ એક નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. આ જે ડિપ્રેશન જે છે તે આગામી 12 કલાકની અંદર જે રીતે વાવાઝોડું બનવાની જે હવામાન વિભાગની જે શક્યતાઓ જે દર્શાવવામાં આવી છે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની જે સૂચના છે તે આપવામાં આવી છે. સાથે જ જે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને હાલમાં કહી શકાય કે હાલ તો જે દરિયાનું જે વાતાવરણ છે તે સામાન્ય જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પવન અને જે કરંટ છે તે પોરબંદરના દરિયામાં પણ હાલ જોવા મળતો હોય તેમ લાગી રહ્યું છે અને કહી શકાય કે તંત્ર દ્વારા જે તમામ તૈયારીઓ છે તે આગમજતીના જે પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ગુજરાતના દરિયાકાંઠે ખતરાનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગરના બંદરો પર પણ તકેદારી વધારવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ મુકાયું છે. માછીમારોની બોટ બંદરે લંગારી દેવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડીપ ડિપ્રેશનને કારણે વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. તેને લઈને ખાસ કરીને જામનગર સહિત નોર્થ ગુજરાતના દરિયા કિનારે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લાદી દેવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જામનગરના બેડી બંદર અને રોજી બંદરમાં એક નંબરના સિગ્નલ છે તે લાગી ચૂક્યા છે અને ખાસ કરીને દરિયામાં જે દરિયા ખેડવું હોય છે આ ઉપરાંત જે માછીમારો હોય છે તેમને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાય છે. જામનગરના જે આપ બેડી બંદરના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં તમામ બોટો છે તે બોટોને પણ પરત બોલાવી લેવા
દેવામાં આવી છે, દરિયા કિનારે બોટો હાલ લાંદરી દેવામાં આવી છે અને તકેદારીના તમામ પગલા છે તે લેવાઈ રહ્યા છે. જામનગરના દરિયા કિનારા ઉપર હાલ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલારની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના પણ ઓખા સલાયા સહિતના જે દરિયા કિનારાઓ છે ત્યાં પણ એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને જામનગરમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જે પ્રકારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવી રહ્યું છે અને વાવાઝોડું છે તે બની રહ્યું છે, ત્યારે જ કોઈ પણ પ્રકારના દરિયા કિનારા આ પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે ખાસ તકેદારીના પગલાં લેવાયા છે અને એક નંબરનું સિગ્નલ જામનગરના દરિયા કિનારે પણ જોવા મળી રહ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર પણ ભય સૂચક એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સાથે દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચન કરાયું છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભડકેશ્વર કાંઠે 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ગોમતી ઘાટે પણ 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તેજ પવનની સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો છે. અમરેલી જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મોટાભાગની બોટો જાફરાબાદ અગાઉ પહોંચી ગઈ છે. દરિયાકાંઠે ચેતવણી માટે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકિનારામાં વાવાઝોડાના અસરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે પણ આ મામલે આગાહી કરી છે. તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ પ્રશાસન સતર્ક થયું છે. વાવાઝોડાની સંભવિત અસરને જોતા દમણના દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાની સંભવિત અસરમાં દરિયાકિનારાના વિસ્તારમાં ઝડપી પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણનું પ્રશાસન પણ સતર્ક થયું છે.